તમારી સાથે અમારે સંવાદદાતા વિભુ પણ જોડાઈ ગયા છે. વિભુ, અત્યારે હાલ તમારી પાછળ કેવો માહોલ છે? અત્યારે તમામ લોકો જે છે તે પહોંચી ગયા છે. ચૈત્ર નવરાત્રિની જે આઠમ છે તેનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોની અંદર. તમામ લોકો અત્યારે હાલ જે છે તે આરતીનો ભાગ લેવા માટે પણ પહોંચી ગયા છે. કેવો છે માહોલ? જી ભદ્રકાળી મંદિરમાં છીએ અને મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે. માં ભદ્રકાળીના આશીર્વાદ લેવા ભક્તો છે તે અહીં ઉમટી રહ્યા છે. આપણે પણ આપણા દર્શકોને છે ભદ્રકાળી માતાજીના દર્શન કરાવીએ. આજે વિશેષ શૃંગાર કરવામાં આવે છે, વિશેષ આરતી કરવામાં આવે છે. આજનું વિશેષ મહત્વ એ હોય છે કે આઠમના દિવસે હવન કરવામાં આવે છે, પરંતુ ભદ્રકાળી માતાજીના મંદિરમાં આઠમનો જે હવન છે તે રાત્રે કરવામાં આવે છે. અહીં જે ભક્તો છે, સેવકો છે, તેમની સાથે પણ વાત કરીશું. દાદા, વર્ષોથી તમે અહીં સેવા આપી રહ્યા છો, આઠમનું કેટલું વિશેષ મહત્વ હોય છે? આજે આઠમનું મહત્વ એ છે કે માતાજીનો હવન થાય છે આઠમના દાડે, અને દરેક માર્ગ ભક્તો પોતાની આઠમના નવરાત્રિના ગરબા નિમિત્તે અહીં આવે. આજે રાતે આઠમનો હવન પણ કરવામાં આવશે? આજે રાતે 11 વાગે માતાજીનું હવન ચાલુ થશે, કે સવારમાં 4 વાગે નારિયેળ ઉમાશે. આખો દિવસ છે તે હવન ચાલશે, અને એટલે કે આજે 11 રાતે 11 વાગે હવનની શરૂઆત થશે. આખી રાત છે તે હવન ચાલશે, અને દૂર દૂરથી લોકો છે તે અહીં દર્શન કરવા આવી રહ્યા છે. તૈયારીઓ છે તે ચાલી રહી છે, અને માતાજીની આરાધના કરવા માટે અત્યારે માતાજીની આરતી છે તે થઈ રહી છે. એટલે કે માતાજીની આરતીનો પણ વિશેષ મહત્વ હોય છે, અને મા ભદ્રકાળીના દર્શન છે તે પણ ભક્તો કરી રહ્યા છે. એટલે કે અત્યારે આપ જોઈ શકો કે આખો માહોલ છે તે ખૂબ જ ભક્તિમય બની ગયો છે. મા ભદ્રકાળીના નાદથી ગુંજી ઉઠ્યો છે, અને આઠમના વિશેષ દિવસ હોય છે એટલે કે વિશેષ દિવસને દિવસે પણ ભક્તો છે તે આશીર્વાદ લેવા પહોંચી રહ્યા છે. સાથે જે તમામ ભક્તો જોઈ શકાય છે તેમ કીર્તન પણ કરી રહ્યા છે અને ભજન બી કરી રહ્યા છે. એટલે કે તમામ લોકો જે છે તેમાં એક ભાવિ ભક્તોની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ લોકો અત્યારે હાલ કીર્તનના તાલે ઝૂમી પણ નજરે પડી રહ્યા છે, ઝૂમતા નજરે પડી રહ્યા છે. જી વિભુ, તાલે ઝૂમી રહ્યા છે. વહેલી સવારથી જ લોકોએ કતાર લગાવી હતી દર્શન કરવા માટે. આરતી પણ થાય છે, અને વિશેષ વિશેષ એક પછી એક ભક્તો છે તે અંદર જઈ શકે છે. આપણે આ દ્રશ્યો પણ બતાવવા માંગીશ. બેન, ક્યાંથી આવ્યા છો? દર આઠમે આવો છો? આઠમ ભરવા આજે આઠમ હતી એટલે કે માતાજી દર્શન કરવા જાય છે. દર નવરાત્રિના 9 દિવસ આવો છો કે આજે આઠમના દિવસે જાય? કેવું લાગે છે ભદ્રકાળી મંદિરમાં આવ્યું છે? બહુ મસ્ત લાગે, સરસ લાગે. માતાના ગળે કોણ ને સારું લાગે, માતાના દ્વારે તો બધાને સારું જ લાગે. મંદિરનો માહોલ છે તેમાં ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે, અને મા ભદ્રકાળીની અત્યારે આરતી થઈ રહી છે, અને ભગવાન મા ભદ્રકાળીના જે દ્રશ્યો જોવે પ્રતિમા જોવે, અને અત્યારે લોકો છે તે ટીવી ઉપરથી પણ દર્શન કરી શકે, કે જે બહાર છે, બહાર લોકો ઊભા છે તે માતાજીના દર્શન કરી શકે તે માટેની એક વિશેષ વ્યવસ્થા તે અહીં કરવામાં આવી છે. ભક્તો શાંતિથી આજે આખો દિવસ છે તે દર્શન કરી શકશે, અને રાતે હવનનો પણ લાવો લઈ શકશે.
ચોક્કસ વિભુ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો ધન્યવાદ. તો અત્યારે હાલ જેમ કે જોઈ શકાય છે દ્રશ્યોમાં, તેમ અમદાવાદમાં ભદ્રકાળી મંદિરની અંદર પણ દર્શકો જે છે તેમનું મહેરામણ, માનવ મહેરામણ જે છે તે ઉમટી પડ્યું છે. તમામ લોકો વહેલી સવારથી આરતીનો લાભ તો લઈ રહ્યા છે, સાથે સાથે તમામ લોકો જે છે તે આરતી ગાઈ રહ્યા છે, કીર્તન કરી રહ્યા છે, ભજન પણ કરી રહ્યા છે અને માનું નામ પણ લઈ રહ્યા છે. ત્યારે એક બાજુ ચૈત્ર નવરાત્રિનું આજે 8મો દિવસ છે ત્યારે આ તમામ જે જગ્યાએ છે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ત્યારે વચ્ચેના દ્રશ્યો જોઈ શકાય છે તેમ પાવાગઢની અંદર પણ વહેલી સવારથી ભક્તોનું માનવ મહેરામણ જે છે તે ઉમટી પડ્યું છે. માં મહાકાળીના દર્શન માટે ઉમટ્યા છે આ તમામ લોકો. તો ચૈત્ર નવરાત્રિના 8મે માતાજીના દર્શન કરવા માટે લોકો આતુર જોવા મળી રહ્યા છે. ત્યારે એક બાજુ અમદાવાદમાં ભદ્રકાળી મંદિર, ત્યારે બીજી બાજુ પાવાગઢની અંદર અને ત્રીજી બાજુ વાત કરીએ તો અત્યારે હાલ જેમ કે અંબાજીની અંદર પણ તમામ જે લોકો છે તે મંગળા આરતીનો લાભ લેવા પહોંચી ગયા હતા. તો ચૈત્ર નવરાત્રિનું 8મું નોરતું છે ત્યારે તમામ લોકો માની આરાધના કરવા અને માની જે આરતી છે તેનો લાભ લેવા માટે તમામ લોકો વહેલી સવારથી મંદિરે પહોંચી ગયા હતા. તો વાત કરીએ અને મહત્વના સમાચારની, તો રાજકોટમાં તાવ અને ઉલટીથી વિદ્યાર્થીનીનું મોત થયું છે. ધોરણ 4માં ભણતી 11 વર્ષીય રાધિકા રાય નામની વિદ્યાર્થીનીનું બીમારીથી મોત નીપજ્યું. તો ગાંધીગ્રામના ગૌતમનગરમાં રહેતી હતી આ વિદ્યાર્થીની, હાલ તેના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લવાયો છે. તો ધોરણ 4માં ભણતી વિદ્યાર્થીનીનું બીમારીથી મોત નીપજ્યું છે. મહત્વના સમાચાર, ગાંધીગ્રામના ગૌતમનગરમાં આ બાળકી રહેતી હતી. 11 વર્ષની વિદ્યાર્થીની રાધિકા રાયનું મોત નીપજ્યું છે. તાવ અને ઉલટીથી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. રાજકોટમાં તાવ ઉલટીથી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે તેવું પ્રાથમિક તારણમાં સામે આવી રહ્યું છે. 11 વર્ષની વિદ્યાર્થીની કે જેને તાવ અને ઉલટી થયા હતા અને જે બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું. રાધિકા રાય નામની આ વિદ્યાર્થીની કે જેનું તાવ અને ઉલટીથી મોત નીપજ્યું છે. ધોરણ 4માં આ બાળકી ભણતી હતી અને આ વિદ્યાર્થીનીનું બીમારીથી મોત નીપજ્યું છે. મહત્વના સમાચાર, રાજકોટમાં તાવ ઉલટીથી એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. ત્યારે એક બાજુ અત્યારે હાલ જેમ કે વાયરસના કેસો એટલા બધા વધી રહ્યા છે, તાવ શરદી જે છે તેના કેસ વધી રહ્યા છે, સાથે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. તેવામાં રાજકોટની અંદર તાવ અને ઉલટીના કારણે એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. તો અંગે વધુ વાત કરવા મારી સાથે ફોનલાઈન પર હાર્દિક જોડાયા છે. હાર્દિક, ધોરણ 4માં મળતી વિદ્યાર્થીનીનું બીમારીથી મોત નીપજ્યું છે, તાવ અને ઉલટીથી તેનું મોત નીપજ્યું છે, શું છે વધુ વિગત? હા, જે ગઈકાલે છે 9 વર્ષની એક બાળકી એટલે કે ધોરણ 4માં અભ્યાસ કરતી એ બાળકી છે, એમને ગઈકાલે સામાન્ય તાવ આવ્યો હતો અને ઉલટી થઈ હતી. ત્યારબાદ તેમનો પરિવારજન છે તે નજીકની ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ ત્યારે તબિયત તેમની સામાન્ય રીતે સુધારા પર આવી હતી. જોકે રાત્રે 1 વાગ્યા બાદ ફરી એક વખત તેમની તબિયત બગડી હતી અને તેમને વોમિટ થઈ હતી અને જે ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું. પરિવારજનોનું કહેવું છે કે તેમને જે ગઈકાલે સાંજના સમયથી જ તાવ આવવાનું શરૂ થયું હતું. આ તાવ છે એ પણ લાંબા સમયથી નહોતો આવતો, પરંતુ તરત તાવ આવ્યો અને એમને થોડા સમયમાં 2 વખત વોમિટ થઈ અને ત્યારબાદ તેમનું મૃત્યુ થયું છે. હાલ જે છે બાળકીનો મૃતદેહ છે અત્યારે રાજકોટના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો છે. અત્યારે અહીંયા પોસ્ટમોર્ટમની કામગીરી ચાલી રહી છે. હાલ જો વાત કરવા જઈએ તો રાજકોટ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે વધુ એક બાળકીનું જે છે એ મૃત્યુ થયું છે. હાર્દિક જોડે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. બીજી તરફ વાત કરીને સમાચારની, તો ફરીથી 3 દિવસ માવઠું સહન કરવા તૈયાર રહો. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર માવઠું વધી શકે છે. ફરી ખેડૂતોમાં ખળભળાટ, 3 દિવસ કાવક્ષે માવઠાનો માર, ગાજવીજ વંટોળ સાથે આવશે આફત. માવઠાની સૌથી લાંબી થપાટમાંથી હજુ તો માન ખેડૂતો પરવાર્યા પણ નથી ત્યાં બીજી આફત બુધવારથી જ મંડાણ કરવા જઈ રહી છે, જેનું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકલોનિક સર્ક્યુલેશન. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે તો બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ ત્રાટકી રહ્યું છે. દક્ષિણ રાજસ્થાનમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય છે. એ જ કારણ છે કે 29 માર્ચે કચ્છ અને ઉત્તર ગુજરાતથી રાજ્યમાં આફત વરસવાની શરૂઆત થશે. 29 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં માવઠું ત્રાટકશે. દ્વારકા અને કચ્છમાં પણ કમોસમી વરસાદ પડશે. 30 માર્ચે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લીમાં પણ આફત ત્રાટકશે. ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી અને કચ્છમાં પણ માવઠું થશે. 31 માર્ચે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ચિંતા વધશે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં માવઠું થશે. આ ઉપરાંત 30 અને 31 દીવ, દમણ, દાદરાનગર હવેલી પર પણ ખતરો છે.
सौराष्ट्र में भी कुछ कुछ डिस्ट्रिक्ट में आइसोलेटेड प्लेसेस में बारिश हो सकता है, जैसे जामनगर, देवभूमि द्वारका, पोरबंदर, राजकोट एवं सुरेंद्रनगर, मोरबी, कच्छ में भी हो सकता है। और 31st में रेनफॉल एक्टिविटी काफी कम हो जाएगा, हार्डली एक हद जगह में बारिश हो सकता है। દરેક વિસ્તારમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે માવઠું ત્રાટકવાનું છે। નિષ્ણાંતોના અનુમાન પ્રમાણે માવઠાની અસર કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર વધુ રહેશે, જેમાં કોઈ જગ્યાએ 1.5 ઇંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા પર વધુ ખતરો છે। દાહોદ, મહીસાગર પર વધુ આફત ત્રાટકી શકે છે। રાજ્યમાં પાછોતરા શિયાળુ પાકમાં આ માવઠું કહેર બનીને ત્રાટકશે, તો કેરીનો પણ સોથ બોલાવશે એ નક્કી છે। એવામાં જગતનો તાત હાલ ભગવાન ભરોસે છે। तो मुख्यमंत्री भूपेन्द्र पटेल ना वडपण हेठल नी सरकार ना 100 दिवस पूर्ण थशे, सांजे नर्मदा हॉल मा तेनी उजवणी कराशे। तो मंत्रिमंडल, भाजपना नेताओ अने तमाम अधिकारीओ त्यां उपस्थित रहेशे। महत्वना समाचार, सांजे नर्मदा हॉल मा उजवणी कराशे। मुख्यमंत्री भूपेन्द्र पटेल नी सरकार ना 100 दिवस पूर्ण थशे त्यारे तेने लईने तड़ामार तैयारीओ करवामां आवी रही छे। सांजे नर्मदा हॉल मा उजवणी पण करावामां કોઈને પણ મગજમાં હોય કે ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થશે તો તે દૂર કરી નાખે। બેટ દ્વારકાથી આ ઓંકાર કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે। દ્વારકાની ધરતી પરથી દાદાએ ઉચ્ચારી ચીમકી, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓની ખેર નથી। બેટ દ્વારકામાં થયેલી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરીમાં રહેણાંક વિસ્તારના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દરિયાઈ સીમા સુરક્ષાની સમીક્ષા કરી। ધારાસભ્ય પબુભા માણેક, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, SP નિશિત પાંડે સહિતના હાજર રહ્યા હતા। તે ઉપરાંત CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી નહીં લેવાય। ગુજરાતના 1600 કિલોમીટર દરિયા કિનારામાં કોઈને પણ મગજમાં હોય કે અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિ થશે તો તે દૂર કરી નાખે। CMએ કહ્યું કે જે જે જગ્યાએ બિનકાયદેસર બાંધકામ હોય કે બીજી કોઈ પ્રવૃત્તિ હોય તેને કોઈ પણ હિસાબે આગળ વધવા દેવામાં નહીં આવે। 1600 કિલોમીટર લાંબો પટ્ટો છે અને આ 1600 કિલોમીટર લાંબા પટ્ટાના આધારે કોઈને પણ મગજમાં એવું આવતું હોય કે અહીંયાથી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ શકે એવું છે તો એ કોઈ પણ હિસાબે ચલાવી લેવાનું નથી। તો બુલેટિનમાં હાલ સમય છે વિરામનો, આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।